ગણેશાય નમઃ. જેડ એસ્ટીવી અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજના દિવસે વાત કરીશું ભગવાન ગણેશજીની પૂજાનો મહિમા. ભગવાન ગણેશજીની કરવી કઈ રીતે પૂજા, ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનની અંદર ભક્તજનોને કેવો લાભ થાય છે, ગણેશજીની પૂજા શા માટે. તો શાસ્ત્રમાં કીધું છે નિર્વિઘ્નમ મમ સંસારમ, નિર્વિઘ્નમ વાણિજ્યમ તથા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતમ. ભગવાન ગણેશજીની પૂજા જીવનના સંસારોના વિઘ્નોને દૂર કરનારી છે. ભગવાન ગણેશજીની પૂજા ધન પુત્રને પ્રાપ્ત કરનારી છે અને ભગવાન ગણેશજીની પૂજા દાંપત્ય જીવનની અંદર પતિ પત્નીને અત્યંત સુખ આપનારી છે. ભગવાન ગણેશજીની પૂજા ઉત્તમ વિદ્યા આપનારી છે. ભારતીય વર્ષની અંદર પંચદેવોનું મહત્વ બતાવ્યું છે, તેની અંદર કીધેલું છે ભગવાન ગણેશજી, જગદંબા, સૂર્ય, શિવ અને વિષ્ણુ આ પાંચ દેવોમાંથી ભગવાન ગણેશજીને પ્રથમ વિઘ્નોને હરનારા દેવ બતાવ્યા છે. તો ભગવાન ગણેશજીનો પ્રાગટ્ય દિવસ એટલે જોવા જઈએ તો ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય થાય છે. તો આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી ભક્તજનોને ઉત્તમ ફળ મળે છે. ભગવાન ગણેશજીના પરિવારની અંદર મૂળભૂત 9 સભ્યો છે. ભગવાન ગણેશજી, એમના 2 પત્ની રિદ્ધિ સિદ્ધિ, એમના 2 શુભ પુત્ર શુભ અને લાભ, શુભ લાભના 2 પુત્ર જય અને વિજય, જય વિજયના 2 પુત્ર ક્ષેમ અને કુશળ, ભગવાન ગણેશજીની એક દીકરી કીર્તિ કહેતા સંતોષી. તો આ વર્ષે આપણે ભાદરવા સુદ ચોથ બહુ ખૂબ ઉત્તમ પ્રકારનો યોગ લઈને આવે છે. કઈ રીતે? તો વિક્રમ સંવત 2078 ભાદરવા સુદ ચોથ 19/9/2023 અને મંગળવાર, ભગવાન ગણેશજીનો પ્રિય વાર છે મંગળવાર અને બુધવાર. તો ભગવાન ગણેશજીના પવિત્ર દિવસ મંગળવારના દિવસે ભગવાન ગણેશજીની સ્થાપનાનો સમય અને ઉત્તમ મુહૂર્ત જોવા જઈએ તો સવારે 9:29-11:01 ચલ છે, 11:01-12:32 બપોર સુધી લાભ છે, બપોરે 12:32-2:03 સુધી અમૃત છે અને બપોરે 3:34-5:06 સુધી શુભ મુહૂર્ત છે. તો આ રીતે ભગવાન ગણેશજીની તમારે સ્થાપના કરવાની છે. ભગવાન ગણેશજીની પૂજા તમે કરો છો, કોઈ પણ સંશય કે શંકા કે મનની અંદર ખરાબ વૃત્તિ રાખીને કરવી નથી કે ભગવાન ગણેશજીને આ વખતે પૂજા કરીએ તો આવતા વર્ષે કરવી જ પડે એવું નહીં, મનથી આનંદથી કરો, ભગવાન ગણેશજીને ખૂબ ભાવથી કરો. કારણ કે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી સર્વ વિઘ્નોમાંથી આપણને મુક્તિ મળે છે. તો 19 તારીખના દિવસે ભગવાન ગણેશજીની મંગળવારના દિવસે તમે જે પૂજા કરવાના છો તો એની અંદર અમે પૂજાપાની અહીંયા વિગત પણ આપી છે. એ રીતે પૂજાપો મેળવી ભગવાન ગણેશજીને લાલ સ્થાપન ઉપર બેસાડી અને ભગવાન ગણેશજીની મૂર્તિ જે લાવ્યા છો એ મૂર્તિની સાથે તમારે લીલા કહેતા ભગવાન ગણેશજીને પ્રસન્નતા થાય એવી આપણે પૂજા કરવી છે. જેમ આપણે ભગવાન કૃષ્ણની મૂર્તિની જે રીતે લીલા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, તે રીતે ભગવાન ગણેશજીને પણ અહીંયા લાડ લડાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો ભગવાન ગણેશજીની એક મોટી મૂર્તિ જે તમે લાવ્યા છો એની સાથે એક નાની ગણેશજીની મૂર્તિ મૂકવાની છે, 2 સોપારી મૂકવાની છે. ભગવાન ગણેશજી જે નાના મૂર્તિ સ્વરૂપે છે, જે આપણા જોડે નાની મૂર્તિ છે, જે તમારા જોડે પિત્તળની હોય, તાંબાની હોય, ચાંદીની હોય, ગણેશજીની મૂર્તિ ઉપર તમને જે પણ મંત્ર ફાવતો હોય, સ્તોત્ર ફાવતો હોય, તે સ્તોત્ર થકી તમે પૂજા કરી શકો છો, અભિષેક કરી શકો છો જળ અને પંચામૃતથી. અને ત્યાર પછી ભગવાન ગણેશજીને સરસ મજાનો તિલક છે, અક્ષત છે, યજ્ઞોપવિત છે, પુષ્પ છે, પુષ્પની માળા છે અને અબીલગુલા, સિંદૂર, હળદર, દુર્વા આ બધી વસ્તુઓ અર્પણ કરી ભગવાન ગણેશજીને પ્રસાદની અંદર શક્ય હોય તો મોદક અને લાડુ, એમાં પણ ગોળના લાડુ ભગવાન ગણેશજીને અતિ પ્રિય છે, જે પણ અનુકૂળ હોય, જે પણ મોદક પ્રિય હોય એ મોદક તમે અર્પણ કરી શકો છો. ભગવાનને ધૂપ સડીનો ધૂપ કરવો, ત્યાર પછી ભગવાન ગણેશજીની અહીંયા આરતી કરવી અને ભગવાન ગણેશજીનો જયકાર કરવો. ભગવાન ગણેશજીની પૂજા ભક્તજનોએ ભાદરવા સુદ ચોથથી માંડી ભગવાન ગણેશજીની પૂજા અનંત ચતુર્દશી સુધી 11 દિવસ પણ કરી શકો છો. કોઈને 1.5 દિવસના ભગવાન ગણેશજીની પૂજા રાખવી હોય તો 1.5 દિવસની, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, એ જ રીતે 11 દિવસ પણ ભગવાન ગણેશજીની આ પૂજા કરી શકો છો. ભગવાન ગણેશજીની પૂજાની અંદર સાથે તમારે કળશ પૂજા પણ, કળશ સાથે નારિયેલની પણ પૂજા કરવાની છે. તો ભક્તજનો આ જ રીતે ભગવાન ગણેશજીની આ પૂજા કરો અને તમારા
પરિવારની અંદરથી આવતા વિઘ્નોને દૂર કરી તમારું પરિવાર સુખમય બને, શાંતિમય બને અને તમારા ગણેશજીના આશીર્વાદથી તમારા સંતાનોની અંદર શુભ લક્ષ્મી શુભ વિદ્યાની પ્રાપ્તિ થાય, તમારા આવતા વિઘ્નો દૂર બને તે જ આશા સાથે અમે આ પૂજાનું તમને મહત્વ જણાવ્યું. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.